ગુડ મોર્નિંગ બાળકો, ધોરણ 3 પાઠ 5 જોઈશું. આજે આપણે કોરો કાચ બો ભીનો ચાંદો પાઠનું નામ છે. હવે આપણે ગીત જોઈશું. તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય. એટલે શું કહે છે કે તબડક તબડક ઘોડો કેવો દોડે? તબડક તબડક. એક અવાજે ભાગે બિલાડી, ભલે વાઘની માસી થાય. એક અવાજ આવે વાઘનો તો તરત જ બિલાડી ભાગી જાય. ઊંચા જાડા હાથીભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય. હાથીભાઈ કેવા હોય? જાડા, ઊંચા, મોટા. પ્રાણીઓમાં સૌથી મોટું પ્રાણી હાથી છે. તો હાથી જ્યારે ચાલે એટલે એની સૂંઢ હલાવતો જાય. લુચ્ચા લુચ્ચા શિયાળભાઈ સૌને છેતરે ચાલ્યા જાય. શિયાળભાઈ કેવા છે? લુચ્ચા છે. એ બધાને છેતરી કાઢે છે. સસલાભાઈએ છલાંગ મારી, કૂદતા કૂદતા હાંફી જાય. સસલાભાઈ છે છલાંગ મારે, એ ચાલે ના, એ જમ્પ કરે, છલાંગ કરે. છલાંગ મારતા મારતા જાય પણ એ હાંફી જાય, થાકી જાય. કાચબાભાઈ તો ધીમા ધીમા આગળ આગળ હાલ્યા જાય. કાચબાભાઈ કેવો છે? ધીમો ધીમો આગળ ચાલ્યા જાય. હવે નીચે છે બે રંગ બન્યું રંગીન. આ જે છે એમાં એવું કીધું છે કે તમારા મનપસંદ ગમતું પાન નંબર 65 પર તમારે તમે મનપસંદ ગમતું પતંગિયું તમારે દોરવાનું છે. એમાં તમારે કલર પૂરવાનો છે. ચોપડીમાં કરવાનું છે, નોટમાં નથી કરવાનું. હવે આપણે આગળ જોઈશું, વાર્તા જોઈશું. સરસ મજાની વાર્તા છે. બધા બાળકો ધ્યાન આપજો, મેડમ વાંચે છે એમાં. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. ચાંદો પકડ્યો, વાર્તાનું નામ છે ચાંદો પકડ્યો. એક જંગલ હતું, એમાં એક મોટું તળાવ હતું. તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા. આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો. તેના સરદારનું નામ મહાબલી હતું. એક જંગલ હતું તળાવની પાસે. ત્યાં એક તળાવમાં મોટું ઝાડ, ત્યાં વાંદરાઓનો પરિવાર રહેતો હતો. તેમાં વાંદરાઓમાં સૌથી બલવીર, બહાદુર અને સરદાર કોણ હતો? એનું નામ હતું મહાબલી. ટોળામાં નાના મોટા વાંદરાઓ આખો દિવસ હુપાહુપ કર્યા કરે. નાના મોટા વાંદરાઓ હતા એ હુપાહુપ કર્યા કરે, એક જળ પરથી બીજા જળ પર કૂદાકૂદ કરે, રમવાર રમતા રમતા ફરે, મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે. નાના નાના વાંદરા જે હતા એ કૂદાકૂદ કરે, રમે, મીઠા મીઠા ફળ ખાય, પછી તરસ લાગે ત્યારે ત્યાં જ તળાવનું પાણી પી છાયા નીચે બેસીને વાતો કરે. રાતે પાછા આરામ કરે. બધા વાંદરા પર જળ પર સૂઈ જાય. વાંદરા બધા જળ પર સૂઈ જાય. હવે પાછળ જોઈશું. વાંદરાના આ ટોળામાં નટખટ પણ એક વાંદરો હતો. આ ટોળામાં એક બહુ તોફાની વાંદરો હતો. એ બચ્ચા તો ભારે તોફાની, આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે. એક વાંદરો બહુ જ તોફાની હતો, જે આખો દિવસ તોફાન મસ્તી કરે. એક ઝાડની ડાળીએથી બીજા ઝાડની ડાળીએ લટકે અને એકબીજાની પૂંછડીઓ ખેંચે અને ભાગી જાય. વળી એકબીજા સાથે કચ કચ કરીને દાંત કાઢે, એટલે એકબીજાને ચીડવે, હેરાન કરે, પૂંછડી ખેંચે, એવું કરીને જતો રહે. એવો તોફાની વાંદરો હતો. અંધારું થાય તો એ બચ્ચા જરાય જમ્પ નહીં લે, રાતે પણ ઊંઘે નહીં. વાંદરા એટલા ધમાલી હતા કે જરાય જમ્પ ના લે. અંધારું પડે છતાં પણ મસ્તી કરે, રાતે ઊંઘવા પડે તોય જલ્દી ઊંઘે નહીં. એક વખતે આ વાત રાત્રે, એ એક વખતની વાત છે. રાતનો સમય હતો, આકાશમાં પૂનમનો ચંદ્રનો પ્રકાશ હતો. એક વખતનો સમય છે જ્યાં ચંદ્રમાં આખા હતા. ક્યારે હોય? પૂનમના દિવસે આખો હતો, ત્યારે એને પ્રકાશ બહુ હતો. મોટા વાંદરાઓ ઘસઘસાટ ઊંઘતા હતા, પરંતુ પહેલાં બચ્ચાઓ વાતે ચડ્યા અને જાણે મધમાખીઓનું
એટલે એ લોકો વાત કરતા હતા. મોટા વાંદરા બધા સૂઈ ગયા, પણ નાના વાંદરાઓ બધા એકબીજા જોડે વાતો કરતા હતા. અને જાણે મધમાખીઓનું ગણગણાટ જેવું જગ્ગુની નજર નીચે પડી ગયું. એટલે મધમાખીઓ કંઈ ગણગણ કરે એ રીતે વાતો કરતા એક જગ્ગુ વાંદરો હતો, એની નજર નીચે પડી. અરે આ શું છે, પાણીમાં તો ચાંદો, જગ્ગુએ થયું નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. જગ્ગુએ જોયું વાતો કરતા, અરે આ ચાંદો પાણીમાં દેખાય છે, લાગે છે ચાંદો પાણીમાં પડી ગયો છે. નેક્સ્ટ વિડીયો આવતી વખતે. થેન્ક યુ.